अस्सलाम वालेकुम जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण बे ऑनलाइन एजुकेशन में आप सौ विद्यार्थी मित्रों स्वागत है। आज तारीख 21/9/2021 वार मंगलवार आज आपनो विषय छे गणित। गणित में अपने आज थी नवो प्रकरण शुरू करीशुं। प्रकरण 7 प्रकरणनुं नाम छे जग अने मग। आ प्रकरण में आज आपणे अगत्यना मुद्दाओनुं वाचन लेखन करीशुं बराबर। चलो बाळ मित्रों स्क्रीन ऊपर ध्यान आपो। नंबर 1 जे ते वासण वधुमां वधु जेटलू प्रवाही समावी सके ते मापने ते वासणनी गुंजास कहे छे। दाखला तरीके तमे एक तपेली लेव, ए तपेली में जेटलू पाणी प्रवाही में गमे ते वस्तु तमे लई शको, पाणी तेल होय पेट्रोल होय गमे ते प्रवाही एटले के कोई भी वस्तु बराबर। तो ए वासण में तमे नाखो अने ए वासण जेटलू प्रवाही समावी सके एटले के ए वासण में ए प्रवाही जेटलू रही सके तेने ते वासणनी गुंजास कहे छे बराबर। फरी आपणे वाँचीए जे ते वासण वधुमां वधु जेटलू प्रवाही समावी सके ते मापने ते वासणनी गुंजास कहे छे। તે માપને તે વાસણની ગુંજાસ કહે છે। નંબર 2 ગુંજાસનો મોટો એકમ લીટર છે। ગુંજાસનો મોટો એકમ કયો છે? લીટર। કયો છે? લીટર। ગુંજાસનો મોટો એકમ લીટર છે બરાબર। ચલો આગળ જોઈએ આપણે। નંબર 3 ગુંજાસનો નાનો એકમ મિલીલીટર છે। ગુંજાસનો નાનો એકમ મિલીલીટર છે। ગુંજાસના બે એકમો છે, એક તો લીટર અને બીજો મિલીલીટર। એકમ એટલે કે કઈ બે રીતે તેનું આપણે માપ લઈ શકીએ તે, તો એક લીટર અને બીજું મિલીલીટર। લીટર એ મોટો એકમ છે અને મિલીલીટર એ નાનો એકમ છે, તો ગુંજાસનો નાનો એકમ મિલીલીટર છે। નંબર 4 મિલીલીટરને ટૂંકમાં મિલી કહેવાય બરાબર। આપણે આખું મિલીલીટર નહીં લખવું હોય કે નહીં બોલવું હોય તો મિલીનો મી અને લીટરનો લી એ બે અક્ષર મળીને એક શબ્દ બને મિલી, તો મિલીલીટરને ટૂંકમાં મિલી કહેવાય। મિલીલીટરને ટૂંકમાં મિલી કહેવાય બરાબર। નંબર 5 એક લીટર બરાબર 1000 મિલીલીટર। એક લીટર બરાબર 1000 મિલીલીટર। 1000 કેવી રીતે વંચાય? પહેલો અંક એકમ, બીજો અંક દશક, ત્રીજો અંક શતક એટલે કે 100 અને ચોથો અંક હજારનો બરાબર। તો 4 આંકડા થયા તો એને આપણે વાંચીશું 1000। 1000 એક લખેલા છે એટલે આપણે વાંચીશું 1000। એક લીટર બરાબર 1000 મિલી લીટર। સમજ પડી? ચલો આગળ જોઈએ। જુઓ પ્રવાહી માપનના સાધન આ લીટ બતાવેલું છે। નાનો સો પ્રવાહી આપણે શેમાં શેમાં માપી શકીએ તે, તો આ પ્રમાણે આ ચિત્રમાં બતાવેલું છે માપનનું સાધન। 100 મિલી, 200 મિલી, 500 મિલીનું, પછી 1 લીટરનું અને આ મોટું જે છે તે 5 લીટરનું, આ પ્રવાહી માપવાનું સાધન છે। પછી આ બીજું બી સાધન છે, આ ઉપર જે સાધન બતાવેલું છે તે સાધન કોણ વાપરે છે તમને ખબર છે? આપણે દુકાન પર જઈએ તો તેલ આપણે માંગીએ તો તેલ માપવા માટે આ સાધન વપરાય બરાબર। તો આ તેલ માપવાવાળા આ સાધન વાપરે, અને આ જે સાધન બતાવેલું છે 100 મિલી, 200 મિલી, 500 મિલી અને 1 લીટર બરાબર, 1 લીટર બરાબર, તો આ સાધન કોણ વાપરે? તમે જોયું જ હશે દૂધ વેચવાવાળો આવે તેની પાસે આ સાધન આપણને જોવા
મળે. તો આ બધા સાધન પ્રવાહી માપનના સાધનો છે. આ પહેલું અને આ બીજું, એના જુદા જુદા માપ છે, નાનાથી લઈને મોટા સુધી, બરાબર. એ પ્રમાણે એના અલગ અલગ માપના સાધનો મળતા હોય છે. ચલો એકવાર ફરીથી આપણે વાંચન કરી લઈએ. જે તે વાસણ વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકે તે માપને તે વાસણની ગુંજાશ કહે છે. જે તે વાસણ વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકે તે માપને તે વાસણની ગુંજાશ કહે છે, બરાબર. નંબર બે, ગુંજાશનો મોટો એકમ લીટર છે. નંબર બે, ગુંજાશનો મોટો એકમ લીટર છે. નંબર ત્રણ, ગુંજાશનો નાનો એકમ મિલીલીટર છે. નંબર ત્રણ, ગુંજાશનો નાનો એકમ મિલીલીટર છે. નંબર ચાર, મિલીલીટરને ટૂંકમાં મિલી કહેવાય. નંબર ચાર, મિલીલીટરને ટૂંકમાં મિલી કહેવાય. નંબર પાંચ, એક લીટર બરાબર 1000 મિલીલીટર. એક લીટર બરાબર 1000 મિલીલીટર, બરાબર. તો બાળકો, આજે આપણે જે આ પાંચ મુદ્દાનું વાંચન કર્યું એ પાંચે પાંચ મુદ્દા તમારે ગણિતની ખાનાવાળી નોટમાં બે વાર સરસ અક્ષરે લખવાના રહેશે. લખતા લખતા વાંચન પણ કરજો, બરાબર ને. આપણું વાંચન અને લેખન બંને પાકું થવું જોઈએ. અને નવા પાના પર આજનું લેસન લખવાની શરૂઆત કરો તે પહેલાં નવા પાના પર આજની તારીખ અને વાર લખજો, પ્રકરણનું નામ લખજો અને ત્યાર પછી જ આપેલા પાંચે પાંચ મુદ્દા બે વાર સરસ અક્ષરે લખજો અને મોઢે પણ કરજો. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.